વારંવાર રિવિઝન શું કહીએ અમે વારંવાર રિવિઝન કોનું રિવિઝન કરવાનું છે સૌથી પહેલા આપણા માટે એક જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે એટલે આપણા આ ત્રણ જ ભગવાન છે એનસીઈઆરટી ની બાયોલોજી એનસીઈઆરટી ની ફિઝિક્સ ને એનસીઆરટી ની કેમેસ્ટ્રી એટલે આને આપણે મૂકવાના નથી થાતા આ પહેલો પોઈન્ટ બીજી વાત લઈએ આપણે કે આની અંદર તમે બાયોલોજી અને એ બાયોલોજીની અંદર બોટની અને ઝૂલોજી આને તમે પહેલાં અલગ કરી નાખો અથવા તો ચેપ્ટર્સને સેપરેટ કરવા મળું ઉદાહરણ તરીકે જો બારમા ધોરણને લઈને મારે તમને સમજાવવું હોય તો બારમા ધોરણના મુખ્ય ત્રણ અલગ અલગ પાસામાં ચેપ્ટર ને વહેંચી દેવું ઉદાહરણ તરીકે બીજું અને ત્રીજું ચેપ્ટર પછી તમે લઈ લો પાંચમું છઠ્ઠું ચેપ્ટર પછી તમે લઈ લો અને ચેપ્ટર તો આ ચેપ્ટર એવા છે કે જેને અમારા અનુસાર તમારે વારંવાર વાંચવા જોઈએ એટલે કે વારંવાર રિપીટ કરવા જોઈએ કેમ કારણ કે તમે જો છેલ્લા ચાર વર્ષના કે પાંચ વર્ષના નીટના પેપર જોયા હોય તો એની લાઇન બાય લાઇનમાંથી ક્વેશ્ચન આવતા હોય છે એક યા બીજી રીતે કાં તો આમ કાન પકડાવે કાં તો ઊંધા કાન પણ પકડાવશે જરૂર એટલે આ આ ચેપ્ટર ચેપ્ટર લઈ લો તમારાથી એક વાર વાંચી દીધું બોસ થઈ ગયું નહીં એને એક વાર થઈ ગયા પછી કડકડાટ કરી દીધા પછી હમણાં જ તમને સરે કીધું મનન એક વાર વાંચન કર્યું પછી મનન કરવાનું છે એનું ચિંતન કરવાનું છે એને વાયગોળા રાખવાનું છે ત્યાર પછી તમે એવા ચેપ્ટર પર જાઓ કે જે ચેપ્ટર જનરલ ના છે જનરલ અવેરનેસ ને બારમા ધોરણની અંદર ઘણું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે લાઇકવાઇઝ પહેલું ચેપ્ટર તમે લઈ લો ચોથું ચેપ્ટર તમે લઈ લો જનરલ ના ચેપ્ટર છે એવી રીતે તમે આઠમું ચેપ્ટર લઈ લો એ પણ જનરલ અવેરનેસ નું ચેપ્ટર કહેવાય નાઇન્થ ચેપ્ટર એ પણ જનરલ અવેરનેસ નું ચેપ્ટર છે એવી રીતે પંદરમું અને સોળમો તો જનરલ અવેરનેસ ના ચેપ્ટર એવા છે કે જેમાંથી આંકડાકીય માહિતી અથવા તો જેમાંથી કોઈ વૈજ્ઞાનિકના બેઝિક નામ એ પૂછાતા હોય છે તો તમારે એની આંકડાકીય માહિતીને વારંવાર વાગોળવી પડે અથવા તો તો માહિતી યાદ એવો સવાલ આવે છે એ સમયે આપણે ડાઉટમાં હોઈએ કે હું એ સિલેક્ટ કરું કે સી સિલેક્ટ કરું અને એ સમયે ઘણી વખત જ્યારે આપણે પ્રેશરમાં હોઈએ ને પેલો વિરાટ કોહલી ક્રિકેટ રમવા જાય અને આખું જે પેલું મેદાન હોય તો એની અંદર એ પ્રેશર જનરેટરની પ્રેશરમાં એને પ્લે કરવાનું છે જે ગ્રાઉન્ડની બહાર બેઠા છે એ તો ચીચિયારા કરશે પણ આપણે રિયલમાં વિરાટ કોહલી બનવાનું છે ક્યારે નીટની એક્ઝામમાં તો એ સમયે તમારે 100% કોન્ફિડન્ટ થઈને તમારે કે નહીં ચોપડીમાં મેં આ લખ્યું છે અને ચોપડીમાં આપ્યું છે તો મારો જવાબ શું બનશે આ જ બનશે અને એ બાબત પર સજીવ સર વધારે પ્રકાશ પાડશે ઓવર ટુ યુ સજીવ સર થેક યુ સે એટલે દીપક બોખા સાહેબે વાત કરી એમ કે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે એ જ કન્ફર્મ બે વર્ષ પહેલાં એક સવાલ પૂછાયો હતો કે વનસ્પતિ પોતાના મૂળ દ્વારા તત્વનું શોષણ કયા સ્વરૂપે કરે એફી પ્લસ ટુ કે એફી પ્લસ થ્રી ફેરસ કે ફેરી તો તમે નોલેજ વાઇઝ ગમે તેટલું જાણતા હોય પણ ટેક્સ્ટબુકમાં જે લખ્યું છે એ જવાબ મહત્ત્વનો હતો કારણ કે ફિઝિયોલોજીના જાણકાર વ્યક્તિઓ પ્રમાણે એ જવાબ અલગ આવતો હતો પણ ટેક્સ્ટબુકમાં જે લખ્યું હતું એને જ માન્ય રાખ્યું બોડે એટલે આવા સવાલ દરેક માટે છે અને એના માટે મિત્રો એક વાત બીજી કહી દઉં તમને અને બીજી વાત એ છે કે તમારી પાસે એન ની લેટેસ્ટ એડિશન હોવી જોઈએ હવે તમે બે વર્ષથી તૈયારી કરતા હોય તમારી એન ની બુક હોય એમાં તમે ઘણું ઝીણું ઝીણું લખ્યું હોય તો તમે બી બુક છોડવાનું કહેતો નથી પણ એનસીઆરટીની લેટેસ્ટ એડિશનની પીડીએફ આપણા ગુજરાત બોર્ડના વેબસાઇટ ઉપર જ મૂકેલી છે તો તમે પીડીએફ ડાઉનલોડ કરી લો અને એ પીડીએફમાં થી પણ તમારે એકાદ વખત એ ટોપિક વાંચવો જોઈએ કે જેથી કરીને એવું નથી ને કે અહીંયા કંઈક અલગ આપ્યું હોય ને બીજી જગ્યાએ અલગ આપ્યું હોય હું તમને એક એક્ઝામ્પલ આપું કે જૈવિક વિશાલનવાળા મુદ્દામાં તમારી પાસે જૂની એનસીઆરટી બુક હતી એની અંદર પાણીની અંદર ડીડીટીનું પ્રમાણ એ પીપી એમમાં આપ્યું હતું અને હવે નવી એડિશનમાં પીપી બી એમ લખ્યું છે તો એવું એવા જે ચેન્જ ચેન્જીસ થયા હોય તો ત્યાં શું હંમેશા છેલ્લો નિર્ણય લેવાય લેટેસ્ટ એડિશનનો એટલે તમારી પાસે લેટેસ્ટ એડિશનની એન બુક હોવી જોઈએ તમે જ્યારે બસો સિત્તેર સુધી પહોંચ્યા છો એનો મતલબ કે ત્રણ તમે ત્રણસો પચાસ સુધી પહોંચી જ શકો હવે શું છે ખબર રોકના મનાય હવે હવે થાકવાનું નથી અત્યારે કોવિડની સ્થિતિ છે ઘણા બધા વિદ્યાર્થીઓ થાકીને સાઈડમાં મૂકી દીધું છે ભણાવવાનું તો એની જગ્યાએ તમે એકદમ સારી રીતે વર્ક કરશો ને તો બીજા કરતાં આગળ નીકળી જશો અને નીટ અને મેડિકલમાં પ્રવેશ એ છે ને એ દોડની હરીફાઈ જેવું છે મિત્રો આમાં તમે કેટલા માર્ક્સ લાવો છો એના કરતા બીજા કરતાં કેટલા આગળ વધો છો ને એ જ મહત્વનું છે અને દોડની સ્પર્ધામાં છેલ્લે તમે જોતા હો તો ખબર ને જે પાંચમા રેન્ક ઉપર દોડતો હોય ને એ મોટા ભાગે ફર્સ્ટ આવી જતો હોય છેલ્લા પ્રયત્નો કેટલા જોરદાર છે એ બહુ મહત્વનું હોય છે એટલે તમે બહુ સારું કામ કરી રહ્યા છો કે પીટઅપ થ્રી ફિફ્ટી પ્લસ પહોંચો

એટલે પહેલાં તો તમને એમાં ભૂલ પડે છે તો ચિંતા ન કરો કે ભાઈ ઓહો મને એટીપી કારણ કે મેં ગુજરાતના જેટલા કંઈ ટૂંકમાં ચોપડીઓ છે એમાં એમસીક્યુ છે એમાં જોયા ને તો બહુ બધા વૈવિધ્ય સભર એમસીક્યુ પૂછાયા છે કે ભાઈ લિપિડના એકણુનું જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો કેટલા એટીપી બનશે અથવા એમ પૂછે કે સાઇટ્રિક એસિડના એકણુનું તો ઓવરઓલ તમારે એ માહિતી હોવી જરૂરી છે પરંતુ એવું ફરજિયાત નથી કે તમને આમ એક એક બાબતોની ખબર પડશે પણ તમને જનરલી કહી દઉં તમારે કેમ ગણતરી કરાય તો ગ્લાયકોલિસિસની વાત જો તમને સમજાવું તો સમગ્ર ગ્લુકોઝમાંથી પાયરોવિક એસિડના બે અણુ બને એ દરમિયાન કુલ ચાર એટીપી આધારક ફોસ્ફોરીકરણ દરમિયાન બને છે પણ શરૂઆતમાં બે વપરાઈ જતા એટલે બે એટીપી આધારક ફોસ્ફોરીકરણ દ્વારા બન્યા કહેવાય અને આ દરમિયાન બે એનએ ટુ બનતા હોય એ જો ઓક્સિડેટી ફોસ્ફોરીકરણમાં જાય તો એમાંથી છ એટીપી બને એટલે ગ્લાયકોલિસિસ દ્વારા કુલ કેટલા એટીપી બનશે એવો સીધો સવાલ પૂછાય તો એનો કોઈ ચોક્કસ જવાબ નથી કારણ કે જો તમને એમ પૂછવું હોય કે ઝારક શ્વસન દરમિયાન મળતા આડત્રીસ એટીપી પૈકી કેટલા એટીપી ગ્લાયકોલિસિસની નીપજથી મળે ઝારક શ્વસનની વાત કરીએ તો તમારે જવાબ આઠ આપવો પડે શા માટે બે આધારક ફોસ્ફોરીકરણના અને છ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના પણ જો તમને એવો સવાલ પૂછાય કે અજારક શ્વસનના ગ્લાયકોલિસિસ દ્વારા નિર્માણ પામતા એટીપી કેટલા તો તમારે શું જવાબ આપવો જોઈએ માત્ર બે કારણ કે અજારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થવાનું જ નથી એટલે ગ્લાયકોલિસિસમાં બનેલા એનએડીએચ એનએડી ટુ એ પાયરુવિક એસિડના રિડક્શનમાં વપરાઈ જવાના છે એટલે એનએ ડીએચ ટુ પાયરુવિક એસિડના રિડક્શનમાં જ્યારે વપરાઈ જવાના હોય ત્યારે એમાંથી એટીપી બનવાના જ નથી એટલે મિત્રો આ બધા લોજિકલ સવાલો હોય છે એ જ રીતે તમારે આખું ક્રેફ ચક્રનો ચાર્ટ જોવાનો ક્રેફ ચક્રમાં જેટલા એનએડીએચ ટુ બનતા હોય એમાંથી ત્રણ એટીપી એફએ ડીએચ ટુ બનતા હોય એમાંથી બે એટીપી એ બધું જો લોજિકલ કેલ્ક્યુલેશન કરો તો ગ્લુકોઝના એકણોમાંથી થર્ટી એટ એટીપી એટલે આડત્રીસ એટીપીનું નિર્માણ થાય એનું કેલ્ક્યુલેશન તમે સમજી શકો છો પરંતુ મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ તમને બહુ એવા ઓડ ક્વેશન્સ ઘણી વખત તો એવા સવાલો પૂછાય કે પ્રકાશ સંશ્લેષણનો કોઈ એક ટોપિક પૂછ્યો હોય એના એક નીપજ આપ્યું હોય એ જારક શ્વસનમાં જાય તો કેટલા એટીપી બને પ્રકાશ શ્વસનની વાતોમાંથી એટીપીની ગણતરી તો એવું નીટની એક્ઝામમાં હજી સુધી ક્યારેય પૂછાયું નથી એટલે એ ટોપિકમાં તમને કન્ફ્યુઝન હોય તો દૂર કરો તમે માત્ર ને માત્ર નોલેજ વાઇઝ

કે તમે છે ને એક કામ એવું કરી શકો કે ભાષાંતર લખવામાં મુશ્કેલી પડે છે કારણ કે આ એનસીઆરટીની ભાષા એવી છે કે અત્યાર સુધી આપણે ગુજરાત બોર્ડની ચોપડીઓ પ્રમાણેની એનસીઆરટી નથી પહેલાં ગુજરાત બોર્ડની ચોપડીઓમાં શું હતું ખબર કે એક થિયરી એટલે સીધી કટ ટુકટ થિયરી આપી હોય જ્યારે અહીંયા છે ને વચ્ચે વચ્ચે તમને ક્વેશ્ચન્સ પૂછાયા છે તમને વધારે માહિતી સભર વાતો આપી હોય તો એના માટે શું કરી શકાય એની એક વાત તમને કહું જુઓ તમારે

કે જો મને આ એક વસ્તુ મગજમાં છે કે ભાષાંતર પૂછાય છે ટ્રાન્સલેશન છે તો તમારે પેલા ટીઆરણ વિશે વાત લખવાની છે એ તમારા મગજમાં આવી જાય એટલે તમે ઓકે ઓકે એમિનો એસિડ અને ટીઆરએન જોડાવાના છે એટીપી ની મદદથી જોડાશે સિન્થેટિક ઉત્સેચકવાડે જોડાશે એ એક મુદ્દો લખવાનો હવે પરીક્ષામાં થિયરેટિકલ તમે જો વાત કરું તો તમે બોર્ડની એક્ઝામ આપવા જવાનો હોય જેમાં લખવાનું છે એવું જો તમારો પ્રશ્ન હોય તો તમે આ લખ્યું હશે ને એટલે અમને હું બોર્ડના પેપર છેલ્લા ઘણા વર્ષોથી તપાસું છું અને હવે હું મોડરેટર તરીકે કામ કરું છું ત્યારે મને ખબર છે કે ભાઈ અમને એવું કીધેલું કે આટલું લખ્યું છે ચાલો વન માર્ક્સ આપો પછી બીજો ટોપિક આપ્યો હોય કે રિબોઝોમ વિશે લખ્યું હોય એનો એક માર્ક્સ આપો એટલે રિબોઝોમમાં તમે લખશો કે ભાઈ આ રીબોઝોમ છે બે યુનિટ હોય નાના યુનિટ સાથે એમ આર એન મોટા યુનિટ સાથે ટીઆર એમિનો એસિડ સાથે જોડાય મોટો યુનિટ છે એમાં બે એકમો સમાયન એ બધું તમે લખો એટલે એનો એક માર્ક્સ મળશે એમઆરએને તો એમાં તમે પેલું ટ્રાન્સલેશન યુનિટની વાત કરશો કે ભાઈ એક એમાં છે એના શરૂઆતના ભાગમાં યુટીઆર હોય ખબર પછી પ્રારંભિક સંકેત હોય પછી જેનેટિક કોડ હોય પછી પાછો સમાપ્તિ સંકેત હોય પછી પાછા યુટીઆર હોય તો એના વિશે તમે લખશો એનો એક માર્ક્સ હશે અને છે હવે પ્રોટીન સંશ્લેષણના પ્રારંભ પ્રલંબન અને સમાપ્તિ હવે બીજો એક તમને મને ખ્યાલ છે કે તમે કન્ફ્યુઝ ક્યાં થતા હોવ છો અમે ટીચર્સ ગુજરાતના ટીચર્સ વર્ષોથી જે આ ટ્રાન્સલેશન ભણાવ્યું ને એ પ્રારંભ પ્રલંબન સમાપ્તિ છેલ્લું જ ભણાવ્યું છે એટલે અમે એમાં વધારે ફોર્સ કરીએ અને ઉપરનું કંઈ બોલીએ નહીં પણ તમને જ્યારે એક્ઝામ આપવાની છે ત્યારે એનસીઆરટી પ્રમાણે જ તપાસ હશે એટલે તમે ઉપરથી ટોપિક્સ શરૂ કરજો અને તમારા મગજમાં આટલા ક્લિક થઈ જાય દરેક વિશે તમે બે ત્રણ બે ત્રણ વાક્ય લખો છો એટલે તમારો સવાલ